સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે. અમદાવાદ NRI યુવતીને અમદાવાદમાં ઓપરેશન કરવાનું પડ્યું છે. ભારે અમદાવાદમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે. આંખના સર્જનની બેદરકારી સામે આવી છે. યુવતીને આંખના નંબર કાઢવા પડ્યા ભારે. ડોક્ટરે આંખની સર્જરી કરાવવા રાખી હતી ગંભીર બેદરકારી. અન્ય ડોક્ટરની તપાસમાં સામે આવી ડોક્ટરની બેદરકારી. ડોક્ટર શિરીષ પટેલની ગંભીર બેદરકારી સામે આવી છે. ડોક્ટર શિરીષ પટેલે યુવતીનું કર્યું હતું આંખનું ઓપરેશન. દૂરના 3 નંબરની જગ્યાએ 9 નંબર કાઢી નાખ્યા હતા. ખોટી સર્જરી થતાં યુવતીને મેન્ટલ ડ્રોમાની થઈ હતી અસર. યુવતીને આંખના નંબર કાઢવા પડ્યા હતા ભારે. યુવતીની ગંભીર બેદરકારી ડોક્ટરની સામે આવી છે. ડોક્ટર શિરીષ પટેલની ગંભીર બેદરકારી સામે આવી છે. મહત્વના સમાચાર આપણી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે. આંખના સર્જનની બેદરકારી આપણી સામે આવી છે. યુવતીને આંખના નંબર કઢાવવા પડ્યા હતા ભારે. ડોક્ટરે આંખની સર્જરી કરવામાં રાખી હતી ગંભીર બેદરકારી. અન્ય ડોક્ટરની તપાસમાં સામે આવી છે ડોક્ટરની બેદરકારી. વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કાર્તિક જાની. તો અમદાવાદમાં જે ડોક્ટરની બેદરકારી સામે આવી છે તો તેના વિશે તમે શું જણાવશો? ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું. તેમાં ગંભીર બેદરકારી જે છે તે જોવા મળી રહી હતી. કારણ કે યુવતીના પિતાએ જે છે તે આક્ષેપ કર્યો છે કે આ યુવતી ડોક્ટર છે શિરીષ પટેલ, તેના દ્વારા આંખના ઓપરેશનમાં બેદરકારી જે છે તે દાખવવામાં આવી હતી. મહત્વની જે વાત કરવામાં આવી તો યુવતીને -3 નંબર હતા, એટલે કે દૂરના જે છે તે નંબર હતા. પરંતુ ડોક્ટરને ત્યાં તપાસ બાદ ઓપરેશનથી નંબર જે છે તે દૂર કરવાની વાત થઈ હતી. અને ત્યારબાદ ઓપરેશન ડોક્ટર દ્વારા થાય ખોટી થઈ જતા તેને મેન્ટલ ટ્રોમાની ખાસ અસર થઈ હતી. તો અત્યારે જે છે તે યુવતીને પહેલાની જેમ જે છે તે પણ ચલાવી શકતી નથી. કારણ કે યુવતીને ખોટું સર્જરી થઈ જતા તેને નજીકથી પણ જે દેખાતું હતું તે પણ બંધ થઈ ગયું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ગંભીર બેદરકારી છે તેના કારણે જે આંખની લેસર જે સર્જરી છે તેમાં બેદરકારીના કારણે અત્યારે યુવતી છે હેરાન પરેશાન થઈ ચૂકી હતી. યુવતીએ જે ડોક્ટર સાથે વાતચીત કરી હતી ત્યારે ડોક્ટરે પણ પોતાની જે બેદરકારી હતી તે પણ જે છે તે કબૂલી હતી. અને યુવતીને જે છે તે વાતચીત કરી હતી કે મા મારી બેદરકારી થઈ ગઈ છે, તેવું પણ તેના પિતાશ્રી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મહત્વની જે વાત કરવામાં આવી તો અત્યારે આ જે બેદરકારી જે સર્જરી થઈ છે ત્યાં યુવતીની આંખની જે સર્જરી કરવામાં આવી તે સુધારી ન શકાય તેવું મોટું નુકસાન થઈ ગયું છે. કારણ કે જે 40-42 વર્ષે જે ઉંમર વાળા વ્યક્તિને બેતાલા આવતા હોય છે તેવી પરિસ્થિતિ અત્યારે યુવતી જે છે તે પરિસ્થિતિ ભોગવી રહી છે. કારણ કે તે અત્યારે હાલમાં ડોક્ટર યુવતી જે છે લંડનમાં પોતે પણ ડોક્ટર છે. તેની રોજની 80,000 જેટલી આવક છે. પરંતુ તેઓ ભારતના મૂળ રહેવાસી હતા. તેઓ ભારત આવ્યા હતા લગભગ આજથી 1 મહિના પહેલા, એટલે કે કહી શકાય કે જુલાઈ મહિનાની આસપાસ તેઓએ ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ જે છે તે અવારનવાર ડોક્ટરો દ્વારા તેઓને ટ્રીટમેન્ટ આપવામાં આવ્યા છતાં પણ આંખની જે સર્જરી હતી તેમાં સફળતા ન મળતા જે છે તે યુવતીએ ડોક્ટર સાથે પરામર્શ કરી હતી, વાતચીત કરી હતી. પણ ડોક્ટર દ્વારા ત્યારબાદ જે છે તે આ યુવતીએ અન્ય ડોક્ટરની પણ સલાહ લીધી હતી અને અન્ય ડોક્ટરની તપાસમાં આ ડોક્ટરની બેદરકારી જે છે તે સામે આવી હતી. ત્યારબાદ યુવતીના પિતા દ્વારા જે સમાચાર મહત્વના સામે આવી રહ્યા છે કે યુવતીના પિતા દ્વારા હવે આ કાર્યવાહીને લઈને કાનૂની પગથિયા એટલે કાનૂની કાર્યવાહી કાનૂની રાહે પણ જાય તેવી અત્યારે માહિતી જે છે
સામે આવી રહી છે, પરંતુ સમગ્ર મામલે બુલેટિન ઇન્ડિયાની ટીમે ડોક્ટર શિરીષ પટેલ સાથે સંપર્ક કરવાની પ્રયત્ન કર્યો હતો. સૌપ્રથમ તો તેઓ ફોન ઉપાડવાની તસ્દી નથી લીધી, ત્યારબાદ તેઓનો ફોન જે છે તે પાછો આવ્યો હતો બુલેટિન ઇન્ડિયા ઉપર અને તેમની વાતચીત થઈ હતી. તે દરમિયાન શિરીષ પટેલ આ બાબતે કંઈ પણ બોલવા માટે સક્ષમ નહોતા, તેઓએ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. એનઆરઆઈ યુવતીને અમદાવાદમાં ઓપરેશન કરાવવાનું પડ્યું છે. ભારે અમદાવાદમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે.